ચાલો હવે આપણે ધોરણ 4 નો વિષય ગુજરાતીમાં સેમેસ્ટર પહેલાનો આ એક છેલ્લો પાઠ છે પાઠ 7 નો છે પાઠનું નામ છે કલાકારની ભૂલ બરાબર એક આપણે પાઠ છે એ સરસ રીતે આખો આપણે સમજી ગયા છે હવે આપણા પાઠ્યપુસ્તકમાં જે પણ કાય પ્રશ્નો અને વ્યાકરણ આપેલું છે એ આપણે સમજીએ તો આપણે શબ્દ સમજૂતી સમજીએ કે કલાકાર એટલે શું તો કે કલાનું સર્જન કરનાર ત્યાર પછી શિલ્પી શિલ્પી કોને કહેવાય તો કે જે મૂર્તિઓ બનાવે છે એને આપણે શું કહીએ છીએ શિલ્પી ત્યાર પછી આબેહૂબ તો કે હુબહુ એકદમ જેવું છે એવું ને આપણે દોરીએ એને શું કહેવાય આબેહૂબ ત્યાર પછી છે દ્વાર દ્વાર એટલે બારણું ત્યાર પછી તફાવત તફાવત એટલે ભેદ અથવા તો જુદાઈ ત્યાર પછી છે તરકીબ તરકીબ એટલે યુક્તિ ત્યાર પછી યમરાજ એટલે મૃત્યુના દેવ ત્યાર પછી ખાલી હાથે એટલે કશું લીધા સિવાય ત્યાર પછી દેવતા એટલે દેવ ત્યાર પછી નિષ્ણાત નિષ્ણાત એટલે નિપુણ અથવા તો હોશિયાર ત્યાર પછી તુચ્છ એટલે કે સાવ નજીક અથવા તો માલ વગરનું બરાબર એને આપણે શું કહેવાય તુચ્છ કહેવાય હવે ત્યાર પછી તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રશ્નો આપેલા છે ટૂંકમાં એ આપણે પ્રશ્નો સમજીએ કે મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો તો કે મોહન છે એ અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો ત્યાર પછી બીજો પ્રશ્ન મોહનને દૂત કેમ ઓળખી ન શક્યો તો કે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 આબેહૂબ મૂર્તિઓની વચ્ચે મોહન જઈને ઊભો રહી ગયો આથી છે એ સાચા મોહનને છે તે દૂત ઓળખી શક્યો નહીં ત્યાર પછી ત્રીજો છે ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયા તો કે ચોકીદારની મૂર્તિ જોઈને એ મૂર્તિ એવી આબેહૂબ બનાવી હતી કે એક સાચો ચોકીદાર ઊભો હોય એવું લાગતું હતું એટલા માટે થઈ અને છે તે ચોકીદારની મૂર્તિ જોઈ અને ચોર છે એ ભાગી ગયા મોહનને શું સ્વપ્ન આવ્યું મોહનને શું સ્વપ્ન આવ્યું હતું તો કે મોહનને સ્વપ્ન આવ્યું હતું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે ચાલો હવે ત્યાર પછી આપણે પેલા એક વાક્યમાં પ્રશ્ન હતા હવે આપણે આ બે ત્રણ વાક્યમાં પ્રશ્ન છે એ આપણે એના જવાબ આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે યમરાજે દૂતને શું કહ્યું યમરાજે દૂતને શું કહ્યું તો કે યમરાજે દૂતને કહ્યું મૂર્ખ મોહન તો એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને એનાથી તું બની ગયો છે કે છે આપણે દેવતા છીએ થોડી બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન છે એ પકડાઈ જશે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી શું કહે છે ફરીથી યમરાજે દૂતને શું કહ્યું કે મૂર્ખ મોહન એક જ છે કેટલા છે મોહન તો કે મૂર્ખ મોહન એક છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે કે છે અને તું એનાથી બની ગયો છે કે છે આપણે દેવતા છીએ આપણે શું છીએ કે આપણે દેવતા છીએ થોડી બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન છે એ પકડાઈ જશે અને એનું આયુષ્ય કેવું થઈ ગયું છે તો કે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી ત્યાર પછી પ્રશ્ન નંબર 2 વૃદ્ધ થતા મોહને શું વિચાર્યું તો કે વૃદ્ધ થતા મોહને વિચાર્યું કે હવે મારું મૃત્યુ છે એ નજીક છે માટે મારે એવું કોઈ કાર્ય કરવું જોઈએ કે જેથી કરીને લોકો મને વર્ષો સુધી ભૂલે નહીં શું કહે છે વૃદ્ધ થતા મોહને વિચાર્યું કે હવે મારું મૃત્યુ કેવું છે નજીક છે એ કે છે અને મારે કોઈ એવું કાર્ય કરવું જોઈએ કે જેથી લોકો મને છે તે વર્ષો સુધી ભૂલે નહીં ત્યાર પછી મોહન કેવી રીતે પકડાઈ ગયો સાચો મોહન કેવી રીતે પકડાઈ ગયો તો કે દૂત ફરીથી મોહનને લેવા આવ્યો આ વખતે તે એક પછી એક મૂર્તિ શાંતિથી જોવા લાગ્યો બધી મૂર્તિઓ કેવી લાગતી હતી જીવતી જ લાગતી હતી એટલે કે જે બધી જ મૂર્તિઓ જીવંત જ લાગતી હતી મોહન પણ આંખ પટપટાવતો ન હતો જો આપણે આંખ સતત આપણે આંખ પટપટાવતા જોઈએ જો આપણે આંખનો પટપટાવીએ તો આપણા આંખમાં છે એ ધૂળના રજકણો ઝડપથી અંદર જાય એકદમ આપણી આંખ સ્થિર પણ ન રહે એટલા માટે થઈને આપણે ભગવાનને આપણને છે એ આંખ છે એ આપણી પટપટ થતી હોય છે દૂત ધીમેથી બોલ્યો ભાઈ મોહન તું ચતુર છો કલ
કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. આ સાંભળી મોહન એકદમ બોલી ઉઠ્યું, શી ભૂલ છે? આ રીતે છે તે પકડાઈ ગયું. આપણે ફરીથી કહીએ કે દૂત છે એ ફરીથી શું કરે છે? દૂત ફરીથી મોહનને લેવા આવ્યો. આ વખતે તે એક પછી એક મૂર્તિઓ છે જે એ શાંતિથી જોવા લાગ્યો. બધી જ મૂર્તિઓ એને જીવંત જ લાગતી હતી. મોહન પણ આંખો છે એ પટપટાતો ન હતો. દૂત ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. આ સાંભળી મોહન તરત જ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? એ રીતે છે તે મોહન છે એ પકડાઈ જાય છે. ચાલો ત્યાર પછી આપણે નમૂના પ્રમાણે શબ્દો ખાલી જગ્યામાં લખો. તમને એક નમૂનો આપ્યો છે, પગાર લખ્યું છે, એની સામે શું લખ્યું છે? પગારદાર. આ દાર શબ્દ છે એ છે એ પાછળ આપણે લગાવવાનું છે. તો ચોકીદાર, ચોકીમાં શું આવશે? ઓકે, ચોકીદાર. ત્યાર પછી ધારમાં, તો કે ધારદાર. કામમાં, તો કે કામદાર. અને દુકાનમાં, તો કે દુકાનદાર. બરાબર. નીચે આપણે કયો કયો શબ્દ લગાવ્યો? દાર શબ્દ પાછળ આપણે લગાવી દીધો ઉદાહરણ પ્રમાણે. ચાલો હવે ત્યાર પછી તમને આપેલું છે કે આપેલા વિષય ઉપર આપણે આપણા વિચારો છે એ લખવાનું છે. બરાબર. તો આમાં તમે લખ્યું છે કે જો હું શિલ્પી હોઉં તો, એ તમારા વિચારો તમારે લખવાના છે. આપણે થોડા વિચારો છે આપણે સમજીએ કે જો હું શિલ્પી હોઉં તો અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ છે હું બનાવું. આવી મારી બનાવેલી મૂર્તિઓ જોઈને લોકો દંગ રહી જાય. મારી કલાનો ઉપયોગ હું કોઈને છેતરવા માટે ન કરું. હું મારી કલા બીજા બાળકોને પણ શીખું. હું મારું કાર્ય ખૂબ જ કાળજીથી કરું. જો શું કહે છે તો આપણે ફરીથી બોલીએ, જો હું શિલ્પી હોઉં તો અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવું. મારી બનાવેલી મૂર્તિઓ જોઈને લોકો દંગ રહી જાય. અને મારી કલાનો ઉપયોગ હું કોઈને છેતરવા માટે ન કરું. હું મારી કલા છે એ બીજા બાળકોને પણ શીખવી શકું. અને હું મારું કાર્ય છે એ ખૂબ જ કાળજીથી કરું. ત્યાર પછી તમને આપેલું છે કે મારે શું બનવું. તો હવે તો આમાં તો બધાના વિચારો અલગ અલગ હોય. કોઈને શિક્ષક બનવાનું વિચાર્યું, કોઈને ડૉક્ટર બનવાનું વિચાર્યું, કોઈને એન્જિનિયર બનવાનું વિચાર્યું. દરેકના વિચારો છે એ અલગ અલગ જાતના હોય છે. એટલે તમારે તમારી રીતે પાઠ્યપુસ્તકમાં તમને જે પણ કાંઈ વિચાર હોય બનવાનો, એના વિશે તમારે દરેકે જાતે જ લખવાનું છે. તો આપણો અહીંયા પહેલા સેમિસ્ટરનો સાતમો પાઠ છે એ આપણે પાઠ પણ આપણે પહેલા વિડીયોમાં સમજી ગયા છીએ. અને અત્યારે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્નો હતા એ વાક્યમાં મોટા પ્રશ્નો હતા, ત્યાર પછી અંદર જે પણ કાંઈ આપણે વધારાનું ગ્રામર હતું એ આપણે સમજ્યા. તો પાઠ છે એ અહીંયા આપણો પૂર્ણ થાય છે. આવજો મારું.